ओके चलो, त्रिअंगियों। त्रिअंगी मतलब सीधा मूल प्रकांड पर्ण द्रावती प्रथम वनस्पति छे। सौ प्रथम मूल प्रकांड पर्ण द्रावती साची वनस्पति, કેમ કે અહીંયા જે આવતી હતી એમાં મૂળ જેવા અંગો મૂલાંગો હોય આ બધા દ્વિઅંગીઓ મને એમાં બરાબર પ્રપર્ણ હોય, ત્યારે અહીંયા શું આવતું હશે કમ્પ્લેટ એના મૂળ પ્રકાંડ એના પર્ણ જોવા મળતા હશે। સૌ પ્રથમ ભૂમિ નિવાસી, કેમ કે અત્યાર સુધી બધી વનસ્પતિ પાણીમાં હતી બરાબર, આ પહેલી વખત જમીન ઉપર ઉગી નીકળશે। લખ્યું ને સ્થળ જ કે ભેજયુક્ત વસવાટ પણ કેવી છાયા પ્રિય, સીધો તડકો આવે ને તો બળી જાય, માટે કોઈ લાકડું હોય એટલે કે થડ હોય એના છાંયડામાં કાં તો કોઈ દિવાલના છાંયડામાં ઉગી નીકળશે। એમનો વનસ્પતિ દેહ કેવો, તો કીધું ને આપણે મૂળ પ્રકાંડ પર્ણ ધરાવશે। મુખ્ય અવસ્થા ખાસ યાદ રાખી લેજો, બીજાણુજનક અવસ્થા। બીજાણુજનક અવસ્થા કેવી હોય, હંમેશા દ્વિકીય હોય, હા આ મગજમાં ગુછાડી દેજો। બીજાણુજનક ઓલવેઝ કેવી હોય, દ્વિકીય, અને વાહક પેશી તરીકે શું હોય, જલવાહક પેશી અને અન્વાહક પેશી। તો પહેલી વખતે જલવાહક અન્વાહક પેશી ધરાવતી વનસ્પતિનું વર્ણન કરો તો ત્રિઅંગી। જો કે આ બધું તે તમારા એમસીક્યુ વીએસટીમાં જવાનું છે। ભ્રૂણધારી વનસ્પતિ એટલે કે ફલિતાંડ બને, ફલિતાંડનું નિર્માણ ભ્રૂણમાં થાય। ઓકે આની અંદર બીજાણુ પર્ણ જોવા મળે, બીજાણુ નોર્મલી બીજાણુ ધાનીમાં ઉત્પન્ન થાય, આપણે ભણ્યા હતા કે શંકુ આકાર ઇક્વિસેટમ, આમાં એવો શબ્દ બોલ્યા હતા આપણે વનસ્પતિ એનસીઆરટીમાં ઇક્વિસેટમ। તો ઇક્વિસેટમના ઉપરના ભાગે આ રીતે કોણ આવેલો હતો, શંકુ આકારના આવા, અને અહીંયા શું આવેલા હોય આ રીતે બીજાણુ ઉત્પન્ન થતા હશે આવા આવી રીતે, તો આને બીજાણુ ધાની કહેવાય અને એની અંદર બીજાણુ હોય બરાબર। આ બીજાણુ ધાની બીજાણુ પર્ણમાં ઉત્પન્ન થાય, બીજાણુ પર્ણ ચોક્કસ શંકુ સ્વરૂપે જોવા મળતા હશે, શંકુ પ્રશંકુ સ્વરૂપે જોવા મળતા હોય, અને બીજાણુ પાછા પ્રકાર કીધા કે સરખા હોય બધા જ, બધી વનસ્પતિમાં સરખા દેખાય બાહ્ય રીતે જનની રીતે બધા સરખા, તો સમબીજાણુ, જુદા જુદા હોય તો વિષમ બીજાણુ। અને એમાં એ વિષમ બીજાણુ બે પ્રકારના, લઘુ બીજાણુ અને મહાબીજાણુ, આ નાના હોય આ મોટા હોય, આ નર કહેવાય માદા કહેવાય બરાબર। એકાંતર જનન તો કે બે અવસ્થામાં થાય, એક અવસ્થા જન્યુજનક તબક્કો, બીજી બીજાણુજનક તબક્કો। ઓલવેઝ યાદ રાખો બીજા જન્યુજનક તબક્કો ગૌણ છે, એટલે કે પછી થાય, બીજા નંબરે સેકન્ડ નંબરે થાય ભલે આપણે પહેલો નંબર લખ્યો હોય, અને બીજાણુજનક તબક્કો હંમેશા મુખ્ય હોય। અને તમે એનો તફાવત આપે, જો અમે લખાયો તો તે તબક્કા તફાવત નહીં આપેલો છે। એકીય હંમેશા એકીય જન્યુજનક, આ હંમેશા દ્વિકીય હોય। સુકાય તરીકે હોય એટલે કે મૂળ પ્રકાર પર્ણ વગરનું હોય, અહીંયા મૂળ પ્રકાર પર્ણ ધરાવે થોડા સમય માટે હોય, દીર્ઘજીવી હોય લાંબા સમય માટે હોય, મહિનાઓ સુધી પણ જોવા મળે, આ તો થોડાક સમય માટે એટલે એક દિવસ બે દિવસ કા તો કલાક બે કલાક માટે, પણ આ તો દિવસો મહિનાઓ વર્ષો સુધી જાય। બીજાઓના નિર્માણ કરતો તબક્કો માટે બીજાઓ જનક, જન્યુના નિર્માણ તબક્કો નર જન્યુ માદા જન્યુ, લઘુ બીજાણુ મહા બીજાણુ, અલિંગી માટે જવાબદાર છે, આ લિંગી માટે જવાબદાર છે, કે બોલે ને આપણે અહીંયા નર અને માદા માટે, આ નર માદા શું કહેવાય, લિંગી, જ્યારે અહીંયા એવું ના હોય અલિંગી। તો આ તફાવત યાદ રાખંતી, જન્યુજનક ઓલવેઝ એકીય હોય, હા હજુ કહું છું તો એ ભૂલો કરશો, આ હંમેશા દ્વિકીય હોય। ઓકે જન્યુજનક તબક્કો સુકાયકીય હોય એટલે કે મૂળ પ્રકાર પર્ણ વગરનો હોય, મૂળ પ્રકાર પર્ણ ધરાવે છે, ટૂંકા સમય માટેનો હોય લાંબા સમય માટેનો હોય, જન્યુનું નિર્માણ કરે નરમાદા નર જન્યુ માદા જન્યુ, બીજાણુ બનાવે, બીજાણુ ખાલી સમ પ્રકારના વિષમ પ્રકારના બસ એવા જ હોય, એમાં નર માદા ના હોય, અને લિંગી તબક્કો કહેવાય અલિંગી તબક્કો કહેવાય, યાદ રાખો મારી વાત। જેમ આની અંદર મુખ્ય તબક્કો જે કીધું આપણે કે બીજાણુજનક, તો બધું આની અંદર એ લખ્યું આપણે કે ભાઈ આ મુખ્ય દીર્ઘજીવી ને એવું બધું, પણ જો કેટલીક વનસ્પતિ હોય કે જેમાં જન્યુજનક તબક્કો મુખ્ય હોય, આ તો ભાઈ માઇક કોનું ચાલુ છે, માઇક બંધ કર દો, તો આ એકીય જ રહેવાનો, પણ આ બદલાઈ જાય, શું બદલાય, એમ ટૂંક જીવી હોય એની જગ્યાએ અહીંયા કેવું થઈ જાય, દીર્ઘજીવી થઈ જાય, અને આ બીજા નંબર થતો હોય તો આ ટૂંક જીવી થઈ જાય આ રીતે, એમ બાકી બધું સરખું રહે બરાબર। માઈકોનું ચાલુ છે, શું કરો છો લ્યા તમે યાર, મારી આબરૂ કાઢવા બેઠા છો તમે, કોનું માઈક ચાલુ થતું પછી ખબર પડશે નહીં આમાં તો।
कर तुम यार जबरा जो यार इतना देता है पाचा स्क्रीन सेट करो। ओके પ્રજનન અલિંગી તરીકે થાય બીજાણુ દ્વારા અને લિંગી પ્રજનનમાં પૂજનનું અને સ્ત્રીજન્યતાની આના બધા ઉદાહરણ છે। હંસરાજ બીજું નામ નેફ્રોલેપિસ સામાન્ય નામ છે નોર્મલી એ નામે ઓળખાય। ઇક્વિસેટમ સેલાજિનેલા માર્સેલિયા રહાનિયા રહાનિયા ડાયનાસોરના સમયમાં આવેલી હતી વનસ્પતિ બહુ જ ઊંચી વનસ્પતિઓ હતી અત્યારે હાલમાં જોવા મળતી નથી ડાયનાસોરના યુગ વખતે જ નાશ થઈ ગયેલી છે। કદાચ ક્યાંક એના અશ્મિઓ કદાચ મળી આવ્યા ભૂલથી બાકી જુદી મળ્યા નહીં પણ અશ્મિ સ્વરૂપે છે ટૂંકમાં અત્યારે હાલમાં તો જોવા મળતી નથી રહાને ડાયનાસોર યુગની વનસ્પતિ કહેવાય। હા પછી આયા અનાવૃત વિસ્તારી કેમ કીધા એ તો ખબર પડી ગયા આપણને। હવે મેં તમને કીધું જો જામિયા પિગમિયા કીધું સૌથી નાનામાં નાની વનસ્પતિઓ આની વાત છે। મોટામાં મોટા કદની વનસ્પતિ તો આવી છે કયા સિમ્પ્રોમેટિસ આપણે તમને બતાવી હતી કેટલી છે ચોપડીવાળી નહીં લખ્યું આપણે તમને પહેલાં કીધેલું હતું 150 બરાબર બીજા વંજનક સ્વરૂપે મૂળ પ્રકરણ પર્ણ બધું હોય ચલો આમાં તો હોય હવે ત્રિઅંગીમાં આવ્યું તો ભાઈ આમાં તો આવવાનું જ છે ને ભાઈ। પર્ણ બે પ્રકારના પલ્લવ પર્ણ અને સલ્કી પર્ણ આ વરે નવું આવ્યું તમારા માટે આ શું ઉઠાયેલા હે પર્ણ પલ્લવ પલ્લવ પર્ણ એટલે મોટા મોટા પર્ણ મોટા મોટા પર્ણ એમ જેમ કે કેળાના પાન કેવડા મોટા આવે સાઉથમાં લોકો નહીં ખાવા બેસી જતા કેળાના પાન મળે હે મોટા મોટા આવે। સલ્કી પર્ણ કહેવાય સૂક્ષ્મ ને બધા ખોતરા જેવા ખોતરા જોયા તમે લોકોએ સલકી પણ જોયા તમે લોકોએ હે તમે લોકોએ જોયા છે પણ તમને ખબર નહીં કે આના સલકી પણ કહેવાય આ ખાધ્યું છે કદી સિંગ આ સિંગના પોતરા હોય ને એ સલકી પણ કહેવાય। સિંગના પોતરા જુઓ પાતરા અને બદામી હોય કથ્થઈ રંગના સલકી પર્ણ કહેવાય યાદ રાખજો। સ્વરૂપ કેવું ઓલવેઝ સદાહરિત એટલે કે લીલા રે બારે માસ લીલા બહુ વર્ષ આવ્યું એ વર્ષોના વર્ષો જીવો મારા બેટા। વૃક્ષ રૂપ સ્વરૂપે હોય શુષ્કોદભિદ લક્ષણો મતલબ કે પાણી ઓછું મળે તો પણ ચાલશે તો એ જીવતા હોય એ વાત વાઘ પેશો તો હોય જ ઓલવેઝ જલવાક અનવાક। હવે આની અંદર પણ એવું છે કે ભાઈ જન્યુજનક તબક્કો અને બીજા જનક તબક્કો આવે એમાં આ તબક્કો મુખ્ય હો યાદ રાખજો માટે જો અદ્વિકીય દીર્ઘજીવી સંપૂર્ણ દેહ તરીકે આ તબક્કો પછી થાય માટે ગૌણ શબ્દ લખજો અને આ મુખ્ય તબક્કો છે બરાબર। આ એકીય અને ટૂંક જીવી હોય એટલે આ જેવું જ હોય ત્રિઅંગી જેવું જ એક્ઝેક્ટ આમાં પણ શંકુ આવે બરાબર બીજાનું પર્ણ અંદર ગોઠવાયેલા હોય શંકુ એક લિંગી હોય એટલે કે નર શંકુ માદા શંકુ તો આ નીચે લખ્યું નર શંકુ માદા શંકુ। હવે મેં તમને પેલું લખાયું હતું ને પેમ્ફલેટમાં લખીને આપી છે કે લઘુ બીજાણુ પર્ણ તો એને પૂ કેસર કહેવાય એની અંદર લઘુ બીજાણુ ધાની આવે એટલે એને પરાગાશય કહેવાય। આપણે આજ સવારે આવી આકૃતિ બતાવી હતી રાઈટ આ રીતે હવે આના પરાગાશય કીધેલું હતું યાદ કરો તો પરાગાશય વાસ્તવમાં અનાવૃત બીજધારીમાં પરાગાશય હોય અને લઘુ બીજાણુ ધાની કહેવાય તો આને લઘુ બીજાણુ ધાની કહીશું આપણે અને આ જે મેં ટપકા કર્યા ને એને લઘુ બીજાણુ કહેવાય અસંખ્ય લઘુ બીજાણુ ટપકા ટૂંકમાં એના આવૃતમાં આપણે પરાગરસ કહીશું આખે આખું પૂ કેસર જે હોય એને કહેવાશે લઘુ બીજાણુ પણ રાઈટ। મહા માદા શંકુ તો કે મહાબીજાણુ પણ એટલે સ્ત્રી સ્ત્રી કેસર સ્ત્રી કેસર મારી બેટી ઉભા રહો આ રીતે હોય સવારે જ વાત થઈ ગઈ આપણે ફર્સ્ટ ક્લાસ। હવે આમાં મહાબીજાણુ ધાની એટલે અંડક તો અહીંયા આવશે અંડક અંડક આ સવારે જ આપણે વાત કરી અંડકની કે જેમાંથી ભ્રૂણ પૂટ બને યાદ કરો કે ભાઈ આમાં અંડકમાં ચાર મહાબીજાણુ હોય ચારમાંથી ત્રણ નાશ થાય અને એક સક્રિય થાય એમાંથી ભ્રૂણ પૂટ બને તો આ સવારે જે વાત થઈ એમાંથી અહીંયા પેલા ત્રણ કોષો આવ્યા હતા યાદ કરો શું નામ પાડ્યું હતું આપણે આ ત્રણ કોષોનું પછી અહીંયા બે કોષ કેન્દ્રો હતા પછી નીચે બે સહાયક કોષો અને એક અંડકોષ હે ને તો બોલો તો આનું શું નામ પાડ્યું હતું આપણે આનું શું નામ પાડ્યું હતું ભાઈ શું કરો તમે લોકો ભૂલી જાઓ હવે તો ભણાવ્યું હતું આને અંડ પ્રસાધન કહેવાય એવું કીધેલું અને આને શું કીધેલું આપણે શું કીધેલું પ્રતિ ધ્રુવીય કોષ અને આ દ્વિકીય કોષ કેન્દ્રો બરાબર આ ભ્રૂણપૂટ બન્યું જે આની અંદર હોય પછી આની અંદર પણ એવું જ બીજાણુ વિષમ બીજો પ્રકારનું એટલે કે લઘુ બીજાણુ મહાબીજાણુ
પરાગધાન પવન દ્વારા જ થાય, કેમ કે કીટકો તો આવે જ નહીં, કેમ કે આના પુષ્પ કિસ્સો રંગબેરંગી ના આવે, સુગંધીદાર ના આવે, એટલા માટે ભ્રૂણપોષનું નિર્માણ થાય પણ ફલન પહેલા થાય, માટે પૂર્વ ફલિત કહેવાય. ભ્રૂણપોષ આમાંથી બને, યાદ કરો આપણે 3N બોલ્યા હતા, આને PEN કીધેલું, PEN. આખું નામ તો આવડતું જ નહીં હોય તમને, આ સવારે જ આવી ગયું હતું આપણને, PEN નું પૂરું નામ આવડે, આ સવારે જ કીધું હતું, બોલો ભૂલી ગયા ને, ટાઈમ જ નહીં મળ્યો હે ને તમને વાંચવાનો. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, તો આનું નિર્માણ પહેલા થાય માટે પૂર્વ ફલિત કહેવાય, પેલામાં પછી થાય માટે પછીથી ફલિત કહેવાય. ફલન એકવડું, પેલામાં બેવડું હતું, અંડક ઉદ્વમુખી ઉપરના બાજુ આવેલું હોય, અંડકો ખુલ્લા છે માટે તેના અનાવૃદ્ધિધારી કીધી, બીજા છે હોય નહીં માટે સત્યફળનો અભાવ, મતલબ કે ફળ જે હશે એ ના બને, ખાલી બીજવાળું ફળ બને, બરાબર એવું. અને આ બધાના ઉદાહરણ આ બધા યાદ રાખજો, પાઇનસ ઓરોકોરિયા છે ને, ઓરોકોરિયા એના ક્રિસમસ ટ્રી કહેવાય, ક્રિસમસ ટ્રી, બરાબર. પછી થુજા, પેલા મોર પીચકી વિદ્યા કહીએ ને આપણે, ચોપડીઓ મૂકતા હસુએ, સાયકસ, અશ્મિભૂત કહેવાય તો બેનિટાઇટિસ, અને આમાં યાદ રાખજો એક આ અને એક આ થુજા વાળું, જે આપણી ચોપડી નહીં આપ્યું, બરાબર. હવા આવૃત બીજધારીઓ, જે આજે સવારે ભણ્યા એની વાત છે, બીજ આવૃત હોય ફળથી માટે એના આવૃત બીજધારી કહેવાય. અંડકો બીજા છે રક્ષાયેલા હોય, એટલે કે અંડકોમાંથી બીજ બનશે અને બીજા છે માંથી ફળ બનશે, સવારે જ વાત થઈ ગઈ. સૌથી ઉદ્વિકીસ, જબરજસ્ત વિકસિત, આધુનિક, પ્રભાવી, મોટા મોટો સમુદાય છે, અત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ જોવા મળે પૃથ્વી ઉપર. જલોદ્ભિદ પાણીમાં, શુષ્કોદ્ભિદ રણમાં, લવણોદ્ભિદ મતલબ કે ખારા પાણીમાં, સુંદરવનના જંગલો નહીં ત્યાં, મધ્યોદ્ભિદ મતલબ કે આપણે જે રહીએ છીએ ને, મધ્યોદ્ભિદ કહેવાય, લીમડો પીપળો બધી મધ્યોદ્ભિદ કહેવાય. ભાઈ ફરીથી કહું છું, જલોદ્ભિદ તો ખબર પડી જાય પાણીમાં, શુષ્કોદ્ભિદ રણમાં, શુષ્ક પ્રદેશમાં, લવણોદ્ભિદ ખારા પાણીમાં, જ્યાં ભરતીયાનો ઓટ આવતી હોય ને એવા જંગલો, મધ્યોદ્ભિદ આપણે જ્યાં રહીએ છીએ એ જગ્યા મેદાન પ્રદેશમાં, આ બધી પ્રકારની વનસ્પતિઓ હોય. આ બધું ઉલ્લેખ નતો કર્યો એનસીઆરટીમાં, ધ્યાન રાખજો. હવે આપણે વાત કરી હતી જ નાનામાં નાની વનસ્પતિ વુલ્ફિયા ગ્લોબોઝા, કદ સાથે આપેલું છે, મિલીમીટરમાં કદ, પહેલા મિલીમીટર એટલે હદ થઈ ગઈ, નાનકડી એવું થાય, આ દાણા જેટલું થયું, આપણા જેટલું, અને આની અંદર મૂળ પ્રકારનું પર્ણ બધું આવ્યું. મોટા મોટું ઓસ્ટ્રેલિયન નીલગીરી 100 મીટર, મોટામાં મોટું પુષ્પ રફલેસિયા આર્નોલ્ડી, નતું આપ્યું, આ બધું યાદ રાખજો, પૂછાય, યસ, સૌથી મોટા મોટું પુષ્પ રફલેસિયા આર્નોલ્ડી, વજન જો, વજન કોઈ છોકરીને આલવું હોય ને તો 4 મજૂર લઈને જવા પડે, અને એને 4 મજૂર લઈને આવવા પડે, ત્યાં તો ઉચકા બિચારી નકર દબાઈ જાય. રફલેસિયા આર્નોલ્ડી 8 કિલોગ્રામ વજન ધરાવે છે, અને વ્યાસ 1 મીટર 3.5 ફૂટ, અમુકની હાઇટ નહીં હોતી એટલી, તો એટલી તો હાઇટ ધરાવે છે, મતલબ કે 5, 6, 7, 7, 7.5, 8 વર્ષનું છોકરું એના જેટલું થાય હાઇટનું, વ્યાસ એનો એટલો જાય પહોળો, આમ ચારે બાજુ હાથી હોય ને, હાથી એલિફન્ટ, એના દ્વારા પરાગધાન નીકળ્યા થાય, બોલો. અને આ રફલેસિયા આર્નોલ્ડી જ્યારે સુકાઈ જાય ને, એટલે કે કોવાઈ જાય ને, ત્યાં પેલા લાશ મળદું હોય, મળદું લાશ, મરેલો ઉંદર કે એવું કંઈ પણ, અને જે કેવી સ્મેલ આવે, એવી સ્મેલ આવે ભયંકર, આ રફલેસિયા આર્નોલ્ડી. મોટા મોટો પુષ્પવિન્યાસ રામબાણ, 6 મીટર હાઈટ ધરાવ, રામબાણ એના પાન આવા હોય, અણીદાર હોય, આ રીતે હોય રામબાણ, તમે લોકોએ જોયું હોય ઘણી જગ્યાએ આવી રીતે ઉગી નીકળતું હોય, કુંડામાં પણ હોય. પછી અહીંયા આમ 6 મીટર ઊંચો પુષ્પવિન્યાસ થાય, 6 મીટર એટલે 18 ફૂટ કરતો ઊંચો થયો, અને અહીંયા પુષ્પવિન્યાસમાં અહીંયા પુષ્પ ગોઠવાય, બોલો હરહદ થઈ ગઈ, અને ક્યાં પુષ્પ ગોઠવ્યા, પણ આટલા ઊંચાઈ પર પુષ્પ ગોઠવાય. કોઈ કહે ને કે હું તારા માટે ગમે તે કરવા માંગે તૈયાર છું, તને કહી દેવાનું કે જા બેટા રામબાણનું પુષ્પ લેતો હોય, કે રામબાણનું પુષ્પ ખાસું ઊંચું હોય, અને તમે અહીં સીડી બીડી મૂકી ના આંકો, કેમ કે આ પાતળી ધરી હોય, સીડી મૂકવા તો ધબ લઈ હેઠા પડો ધબ, બરાબર. તો આ યાદ રાખજો બધું. સૌથી નાનામાં નાની વનસ્પતિ વુલ્ફિયા ગ્લોબોઝા, મોટા મોટી વનસ્પતિ નીલગીરી, મોટા મોટું પુષ્પ રફલેસિયા આર્નોલ્ડી, મોટા મોટો પુષ્પ રામબાણ, બરાબર. વનસ્પતિ દેહ ઓલવેઝ બધા બીજા જણા કચ્છ છે, ત્રિઅંગી, અનાવૃત, આવૃત બધામાં જ છે, છોડ, શુભ, વેલા, મહાકાય વેલા, આહા, બધા જ પ્રકારની વનસ્પતિ આમાં આવી ગઈ. મૂળ પ્રકાર પર્ણ બધું જ ધરાવે, સુવિકસિત જલવાક અનવાક બધું જ આવે. જન્યુજનક અવસ્થા ગૌણ છે, મતલબ કે જન્યુજનક અવસ્થા માટે શું ઉત્પન્ન થાય, પુષ્પ,
પુષ્પ એક લિંગી અને દ્વિલિંગી નો મતલબ ખબર છે, એક લિંગી નો મતલબ કે એકલું પુકેસર આવેલું હોય કા તો સ્ત્રી કેસર આવેલું હોય. જો સ્ત્રી કેસર ને પુકેસર બંને આવેલા હોય એક જ પુષ્પમાં તો દ્વિલિંગી કહેવાય. જેમ કે જાસૂદ, પુષ્પમાં બે સહાયક ચક્ર હોય, વજ્રપત્ર અને દલ ચક્ર, અને બે આવશ્યક ચક્ર પુકેસર અને સ્ત્રી કેસર, આને લિંગી ચક્ર પણ કહેવાય. યાદ રાખજો એમ કે લિંગી ચક્રમાં નામ લખો પુષ્પના તો આ બરાબર, આ પાંખડીઓ વાળું રંગબેરંગી સુગંધીદાર આકર્ષિત આ લીલા રંગનું હોય આનું રક્ષણ કરે. કુકેસર પરાગાશય યોજી અને તંતુમાં વિભેદિત હોય. કુકેસર એ તો સવારે જ વાત થઈ ગઈ, ફરીથી તો અભી આવા તમે બેઠા જ છો અત્યારે, તો પછી આપણે ફરીથી વાત કરીએ. આ રીતે આ પરાગાશય અહીંયા આવશે યોજી અને અહીંયા આવશે તંતુ બરાબર. સ્ત્રી કેસર પરાગાશન પરાગવાહિની બીજા સાય ઉસકા ભી હમને વાત કિયા થા તો ફરી સે દેખ લો. આ રીતે તો બીજા સાય પરાગવાહિની પરાગાશન પરાગજ્ઞાન હવા કીટક પક્ષી પાણી પ્રાણી બધા દ્વારા થાય બરાબર. મધમાખી ભમરા પતંગ આ બધું અમાઈ જાય, બુદા બુદા બધું. ભ્રૂણપોષનું નિર્માણ પછીથી થયું માટે પછીથી ફલિત કહેવાય. પીલી કઈ હતી, પીલી જે હતી એ પૂર્વ ફલિત કહેવાય. આની અંદર આપણે ના કીધું આમ કે અહીંયાથી ઉભા રહો, અહીંથી પેલી આપણે કીધેલું કે આ રીતે આવશે પરાગનલિકા. બે નળજન્યુ હોય યાદ કરો, આવી રીતે બે નળજન્યુ કીધા હતા સવારે. અહીંયા બીજું એક નળજન્યુ હોય, પછી અહીંયા દ્વિકીય કોષ કેન્દ્રો આવશે, અહીંયા અંડકોષ આવશે. તો આ એક નળજન્યુ અહીંયા જોડાઈ જાય અને બીજું નળજન્યુ વહન પામતું પામતું અહીંયા આવી ગયું બરાબર. એટલે ભ્રૂણકોષનું નિર્માણ થયું ને, તો આની વાત કરી બરાબર. ભ્રૂણકોષનું નિર્માણ પહેલા ફલન થાય પછી આ થાય એવું કહે છે. બેવડું ફલન સવારે જ વાત કરી એની લાક્ષણિકતા છે. પરિણામે અંડકો બીજમાં અને બીજા છે ફળમાં રૂપાંતર થાય. જીવન ચક્રમાં એકાંતર, એકાંતર જનક મતલબ આ પહેલો બીજાઓ જનક, પછી જન્યુ જનક, પછી બીજાઓ જનક, પછી જન્યુ જનક, આના પાછા ભાગ આવે. દ્વિદળી એક દળી બરાબર, દ્વિદળી કહેતો સૂર્યમુખી અને એક દળી કહેતો મકાઈ, જેનો આપણે તફાવત લઈ લીધેલો હતો. તો અભી જોઈ લો અહીંયા તફાવત આપેલો છે મેં અહીંયા બેનથમાં ઉકળની વર્ગીકરણ પદ્ધતિમાં. બે વર્ગો છે આવૃતના, દ્વિદળી એક દળી. દ્વિદળી કે તો સોટીમય મૂળતંત્ર, પ્રકાંડ વલયમાં ગોઠવાયેલા વાહીપુલ, વાહીપુલ એટલે અનવાક જલવાકની ગોઠવણી. ઝાલાકાર શિરાવિન્યાસ પુષ્પો પંચાવે એવી સવારે આ વાત આવી ગયેલી હતી. ભ્રૂણમાં બે બીજપત્ર ધરાવે, બે બીજપત્ર હોય માટે દ્વિદળી, અને એના ત્રણ ભાગ. મુક્તદલા યાદ કરો, આ તો આગળ ચેપ્ટર નંબર 2 માં તમને આપી દઉં. મુક્તદલા અદલા અહીંયા હતું બરાબર, અને યુક્તદલા અદલા, આ ત્રણ ભાગ આયા એના બરાબર. એમાં મુક્તદલા કહીએ તો એના શ્રેણી આવે, થેલેમી ફ્લોરી, ડિસ્કી ફ્લોરી, કેલિસી ફ્લોરી, આ બધા ચેપ્ટર નંબર 2 માં મેં આપેલું છે. એમાં આકૃતિ સહિત આપેલી, રંગીન આકૃતિ. ઓકે, એ ફરીથી મેં ઈચ્છા આપી એમ તમારા કામમાં આવે. અને આ તફાવત છે તંતુમય વેર વિખેર વાહીપુલો, વાહીપુલો મતલબ કીધો ને જલવાક અનવાકની ગોઠવણી. સમાંતર શિરાવિન્યાસ પેલામાં ઝારાકાર, આમાં ત્રિયવી પેલામાં પંચાવય એવી બરાબર. આમાં ઉદાહરણ આવશે એલિયમ સેપા એટલે ડુંગળી, અને જીયા મેં જેલે મકાઈ એક ગળી વનસ્પતિના ઉદાહરણ હતા. ઓકે, પછી જીવન ચક્ર આપેલા છે એકાંતર જનક, જે કીધું ને આપણે કે બે તબક્કા હોય જન્યુ જનક બીજાનું જનક. દરેક દરેક વનસ્પતિમાં આ તબક્કા તો આપણે જોયા જ છે. દરેક વનસ્પતિમાં દ્વિઅંગીથી શરૂ કર્યું હતું, દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત આવૃત બધામાં તબક્કા આવ્યા છે, હે ને. હવે તમારા મગજમાં ઘૂસાડવાનું છે કે કઈ વનસ્પતિમાં કયો તબક્કો જોવા મળે. ખબર તમને લોકોને, આપણે ધ્રિયંગીની વાત કરીએ, ધ્રિયંગીની ઉભા રહો, ધ્રિયંગી લઈ દઈએ, આ ફૂગાઈ ગઈ, આ ધ્રિયંગી. આનો મુખ્ય તબક્કો કયો હતો, આનો મુખ્ય તબક્કો કયો, જીવનની શરૂઆત કોના દ્વારા થાય. બે તબક્કા હોય જન્યુ જનક અને બીજા જનક, આનો મુખ્ય તબક્કો ખબર છે, આવી જાઓ ક્યાં કયો લખ્યું છે મગજમાં ઘુસાડો, આના વગર નહીં આવડે. એનસીઆરટી અને નીટ બંને નહીં આવડે. જયારે બીજા જનક તબક્કો કેવો છે, ગૌણ, એટલે ઘુસાડી જ દેવાનું મગજમાં કે દ્વિઅંગી ની અંદર પહેલી અવસ્થા કઈ આવતી હશે, જન્યુ જનક આવે, જન્યુના નિર્માણ કરતી નર્મદા જન્યુ બનાવે, પછી એની અંદર બીજા જનક તબક્કો આવે. સમજ્યા, દ્વિઅંગી ની અંદર આ ઊંધું, આનો દ્વિઅંગીનો મુખ્ય તબક્કો કયો હતો, જન્યુજનક, તો આનું ઊંધું.
કોણ મુખ્ય તબક્કો આવતો હશે? બીજાણુ જનન. અને ગૌણ તબક્કો કોણ આવશે? જન્યુ જનન. એટલે ભાઈ સમજો છો કઈ હું શું બોલું છું? જો બીજાણુ જનક તબક્કો મુખ્ય છે અને જન્યુ જનક તબક્કો કેવો છે? એનો ગૌણ છે. બરાબર, આ ગૌણ અવસ્થા લખી છે, આ મુખ્ય અવસ્થા લખી જો. સાંભળો, દ્વિઅંગી સિવાય, હું શું બોલું છું? દ્વિઅંગી સિવાય જેટલી પણ વનસ્પતિ આવી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, એ બધાનો મુખ્ય તબક્કો કેવો હોય? તો કોણ આવશે? બીજાણુ જનક તબક્કો જ આવશે. મગજમાં ઘૂસાડી દો. અને જન્યુ જનક તબક્કો કેવો આવશે? ગૌણ આવશે. બરાબર, ફરીથી કહું છું, દ્વિઅંગી સિવાય, દ્વિઅંગી સિવાય એટલે ત્રિઅંગી, અનાવૃત, આવૃત, આ બધાનો મુખ્ય તબક્કો કોણ આવ્યો? બીજાણુ જનક. અને ગૌણ તબક્કો કયો? જન્યુ જનક. દ્વિઅંગીમાં ઊંધું મુખ્ય તબક્કો કયો? જન્યુ જનક. કોણ તબક્કો કયો? બીજા ઉંજરા. યાદ રહ્યું તો બોલો. તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય તબક્કો કયો? અનાવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય તબક્કો કયો? બીજાણુ જનક તબક્કો. બીજા ઉંજરા તબક્કો. બરાબર, મગજમાં ઘૂસાડી દેજો, કેમ કે એના વગર તો હવે આ એક આવડશે નહીં. આજે આપણે ભણવાના છીએ એકાંતર જનન. બહુ જોરદાર છે. જો એકવિધ જીવન ચક્ર, દ્વિવિધ જીવન ચક્ર અને એક દ્વિવિધ જીવન ચક્ર, આ બધું જ પતી જાય છે. પાઠ એ પાઠ પૂરો થઈ જાય છે, બસ આપણે પતી જ જવાયું છે. જોવા પેલા મેં એનસીઆરટીમાં, હવે તમારે કંઈ કેવું હોય તો કહો પહેલા, કેમ કે આ અત્યારે તો ચલાવવાનું થાય નહીં, પેલા એનસીઆરટી ચલાવવું પડશે મારા. એનસીઆરટીમાં જો કે હું તમને બધી માહિતી આપી જ દઉં છું, આની નીટ સાથેની જ આપી દઉં છું. થોડું થોડું ફરતી આપણે અહીંયા જોઈ લઈએ છીએ, એટલે તમારું પાક્કું થઈ જાય બધું. બોલો. આપણે જે લાઈફ સાયકલ કહેતા હતા ને, એનો એક વાર વિડીયો અત્યારે જોઈ લો. તો કાલ સવારે ચલાવ્યા તો ખબર તો પડે, કંઈક તો કંઈક હું બોલતો જઈશ વચ્ચે વચ્ચે. બરાબર, it alternates between a sporophytic generation and the gametophytic generation. તમને સંભળાય છે? હેલો. હા હા, તો એ તમને બતાવ્યું, આનો મતલબ બીજાઉ જનક, આનો મતલબ જન્યુ જનક. This is termed as alternation of generations. In the life cycle of the fern, for instance, the main plant body, sporangia, which produce haploid spores through meiosis. These spores undergo mitosis and germinate into a prothallus, પ્રતંતુ કહેવાય, gametophyte with haploid cells. The prothallus bears the antheridium and archegonium that respectively produce antherozoids and egg, the haploid male and female gametes. The fusion of these haploid gametes results in the formation of a diploid zygote, which undergoes mitosis to reproduce a diploid young sporophyte. The young sporophyte soon matures into an adult sporophyte, completing the life cycle. The plant body thus alternates between a sporophytic generation and a gametophytic generation. However, in different plant groups, either the sporophytic generation or the gametophytic generation is the dominant phase, or in other words, persists for a longer period. This difference gives rise to three patterns of life cycle in plants: the haplontic life cycle, diplontic life cycle, and haplodiplontic life cycle. In the haplontic life cycle, observed in algae such as Chlamydomonas, Spirogyra, and Volvox, the sporophytic generation is represented by a single-celled diploid zygote, and there are no free-living sporophytes. This zygote undergoes meiosis to form haploid spores, which divide mitotically to produce a free-living gametophyte. Since mitosis occurs only in the haploid phase,
The resulting gametophytes are also called haplons, and the life cycle is called the haplontic life cycle, wherein the gametophytic generation is the dominant phase. In the diplontic life cycle, observed in gymnosperms and angiosperms, the gametophytic generation is represented by a single or a few-celled gametophyte. On the other hand, the dominant sporophytic generation is represented by a diploid, free-living, and photosynthetic sporophyte. In the haplodiplontic life cycle, observed in bryophytes and pteridophytes, both sporophytic and gametophytic generations are multicellular and free-living. However, the dominant phases are different in the life cycle of bryophytes and pteridophytes. Bryophytes, for instance, free-living phalloid photosynthetic and erect haploid gametophyte represents the dominant phase. On the other hand, the sporophytic generation is short-lived, during which the multicellular sporophyte is totally or partially dependent on the gametophyte for its anchorage and nutrition. In pteridophytes, the photosynthetic sporophyte with vascular tissues is the dominant phase that alternates with the haploid, independent, multicellular, saprophytic, or autotrophic gametophyte. Apart from bryophytes and pteridophytes, certain algae such as Ectocarpus and Polysiphonia also exhibit the haplodiplontic life cycle. Thus, every plant cycle is marked by alternation of the sporophytic with the gametophytic phase. However, the dominant phase differs in different plant groups.